આપણે બસ મુખ્ય જવાબદારી નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. જ્યારે જ્યારે સરકાર દ્વારા કાં તો રાજકીય પક્ષો દ્વારા કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે ત્યારે સરકારી બસોનો ભરપૂર ઉપયોગ થાય છે. વચ્ચે એક એવો પણ અહેવાલ આવ્યો હતો કે આ જેટલી પણ સરકારી બસોનો ઉપયોગ થયો છે એના ભાડાઓ વર્ષોથી ચૂકવાયા નથી. ચલો ભાડાઓની વાત તો સાઈડમાં રહી, પરંતુ જ્યારે એ બસોની ફાળવણી કરવામાં આવે છે ત્યારે કેટલીક બસો એ સમયે કેન્સલ પણ કરવામાં આવે છે, જેના કારણે કેન્સલ થયેલી બસ કાર્યક્રમમાં પહોંચી શકે. હવે અહીંયા જ્યારે બસ કેન્સલ થાય છે ત્યારે બસમાં એ સમયે અવર જવર કરનાર લોકોને કેટલીક તકલીફો પડતી હશે. આવી જ સમસ્યાના ભોગ બનેલા કોલેજના વિદ્યાર્થીઓ, જેમની બસ ઘણીવાર કેન્સલ થઈ અને આખરે તેમનાથી રહેવાયું નહીં અને આજે એમણે આંદોલન જેવો માહોલ ઊભો કરી દીધો. આવો જાણીએ આ વિષયને લઈને બાવળાના વિદ્યાર્થીઓનું શું કહેવું છે. કેટલાય ટાઈમથી આપણે લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિને આજે આપણે આ ગેટ બ્લોક કરવો પડ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓને જે હાલાકી પડે છે એમાં કોઈ ડેપો મેનેજરથી માંડીને કોઈ ઉપર સુધી કોઈ જવાબ જ આપવા રાજી નથી. આપણને જો બસ રોકી હતી તો પોલીસ બોલાવે છે તો પોલીસમાં પણ અમને એ કે અમે જવાબદારી લે, પોલીસને આ જવાબદારી લેવાની જરૂર છે? પોલીસને જવાબદારી લેવાની જરૂર જ નથી. ડેપો મેનેજર સાહેબને રજૂઆત કરી, ડેપો મેનેજર સાહેબ લેખિતમાં અમને જવાબ આપે અને જો લેખિતમાં જવાબ નહીં આપે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું. બસો છે જ નહીં, બસો ડેપોમાં હોવા છતાં આપણે જયારે પૂછવા જઈએ છીએ કોઈ કંડક્ટર મતલબ કે બસ કેટલા વાગે છે તો સરખો જવાબ મળતો નથી, અને જવાબ મળે છે તો એ પ્રમાણે બસ આવતી નથી. હવે અત્યારે થયું છે એવું કે ઘણી વખત સરકારી કાર્યોમાં બસો મોકલે છે, એનાથી વાંધો નથી. અમને વાંધો છે એનાથી કે તમે સરકારી કામમાં મોકલો પણ સામે અમને એની વ્યવસ્થા કરી આપો. એની વ્યવસ્થા કરતા કેમ નથી? એક દિવસ ચાલે, બે દિવસ ચાલે, પણ ત્રણ ત્રણ દિવસ સુધી આ રીતે જો ડીલે કરે તો અમારે લોકોને કરવાનું શું? અમે લોકો પણ સ્ટુડન્ટ છીએ, અમારે પણ ભણવાનું હોય, અમારા લેક્ચર છૂટી જાય છે. અમારી અડધી પબ્લિક ત્યાં વિદ્યાર્થીઓ જેટલા ઉભા છે, એમને તમે પૂછવું હોય તો પૂછી જુઓ કે છે ને, એમને પરીક્ષા છે છતાં પણ લોકો અહીંયા ઉભા છે. સીના લીધે બસ આવી નથી. 8 વાગ્યાની પબ્લિક અહીંયા ઉભેલી છે, 9:05ની બસ કેન્સલ કરેલી છે, તો 9:30ની બસમાં ચડે તો એની ગેરંટી શું કે એ સ્ટુડન્ટ એ ટાઈમસર ત્યાં પહોંચી શકે? બરોબર. તો હવે તમે વિચાર કરો કે આ રીતે રોજ રોજ કન્ટિન્યુ ચાલતું રહ્યું. હું પેલા દિવસે અહીંયા સોમવારે ગયો હતો કે બસ ક્યારે આવશે, તો કે આજે બસ સરકારી કઈ કામ છે એમાં જઈ છે. બરોબર. મેં કહ્યું કઈ વાંધો નહીં કે કાલથી રેગ્યુલર થઈ જશે, મતલબ મંગળવારથી રેગ્યુલર થઈ જશે. તો મંગળવારે બસ રેગ્યુલર થઈ નથી. મંગળવારે મતલબ કાલે પણ હું ગયો હતો કે બસનું શું છે આજે, તો પણ કે હજુ આજનો દિવસ રહી જાવ, આજે બીજે ક્યાંક જઈ છે તો કે હવે કે કાલે થઈ જશે. તો આજે બુધવાર થયો, હજુ પણ આજે પણ બસ નથી. તો અમારે કન્ટિન્યુ આ રીતે જો અમારે રાહ જોવાની હોય તો અમે પછી એક કામ કરો, ભાઈ બે બસ ડેપો જ બંધ કરાવી નાખો. મારી એ મૌખિક રજૂઆત હું એ મોઢે કરી શકું છું, અંદર ઓફિસમાં જઈને પણ વાત કરેલી છે, મેનેજર પણ સરકાર જવાબ નથી આપતા, લેખિતમાં 4-4, 5-5 વખત રજૂઆત કરો છતાં પણ યોગ્ય ઉકેલ ના આવે તો પછી બસ સ્ટેન્ડ ચાલુ રાખવાનું અર્થ જ શું થાય? બધી પબ્લિક ઉભી છે, બધા પૂછી છે, બધાને મોડું થાય છે. મારે આખરે આ તંત્રની યોજનાનો ભોગ સામાન્ય માણસ ક્યાં સુધી બનશે? શું તમારી સાથે પણ આવું થયું છે? કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.